धोरण नौ में आज आप प्रकरण नंबर पांच की अंदर सजीव पाड़ो एकम विषय के लिए माहिती आप मेळवानी छे। सौथी पहेला कोष कोने कहेवाय तेनी व्याख्या, कोष सामे पड़े तेनी व्याख्या, एकोषी सजीवो बहुकोषी सजीवो अने कोष पटेल नुं कार्य जोवानुं छे। सौथी पहेला जे छे ए कोषनी व्याख्या कोणे आपी, तो रॉबर्ट हुक नामना एक वैज्ञानिक छे जेमणे 1605 की अंदर आ कोषनी अंदर व्याख्या में आपी थी। अने एमने सौथी पहेला सूक्ष्मजीवतंत्रनी अंदर बाकीला भूज जे छे ए भूजना पातळा छेदनुं निरीक्षण कर्युं अने एमां एमने मधपुरा नाना खाना जेवी रचना पण जोवा मळी, जेने एणे कोष नाम आप्युं चलोथी। आ रचना खूब ज नानी अने बिन अगत्यनी घटनानुं स्थान मेळवा माटे जीवविज्ञाननी अंदर ए खूब महत्वनुं स्थान धरावे छे। रॉबर्ट हुके जोयुं કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો આવેલા છે અને આ એકમો માટે આજ સુધી જીવવિજ્ઞાનમાં શબ્દનો પ્રયોગ જે છે એ પહેલી જ એમણે આ કરેલો પણ જરૂરી છે। હવે સવાલ છે કે એક કોષી સજીવ જે છે તે અને બહુકોષી સજીવ છે એ કોને કહેવામાં આવે? એક કોષી સજીવમાં અમીબા, પેરામિશિયમ જેવા બધા પ્રાણીઓ, પછી કેલી મિનો નોમા જેવા પ્રાણીઓ, બેક્ટેરિયા જેવા પ્રાણીનો समाज कर सकते हो। एक कोषी सजीव अंदर एक कोष जो है ये लगभग तमाम प्रकार सजीवन कार्य करता है, तमाम प्रकार कार्य करता है, जैसे खोराक ग्रहण करो, खोराक पाचन करो, नव कोष विभाजन करो, मल त्याग करो, एवं तमाम प्रकार कार्य जो है एक कोषी सजीव द्वारा करवामां आवे छे। विभाजन थई गया बाद एक कोषी सजीव अंदर એવો પોતાના જો સંસતિ એટલે પોતાના જે બાળકને ઉત્પન્નમાં કરતા જોવા મળતો હોય છે, ત્યારે બહુકોષી પ્રાણીની અંદર જેની અંદર દરેક કાર્ય કરવા માટે અલગ અલગ તંત્ર જોવા મળતો હોય છે અને કોષોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે, દરેક કોષનું કાર્ય અલગ અલગ ગણાતું હોય છે, જેમ કે હૃદય રુધિર પરિવહનનું કામ કરતો હોય, જઠર પાચનનું કામ કરતો હોય વગેરે વગેરે। તો ઈષ્ટ સિવાયની ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ બહુકોષી પ્રાણીમાં સમાવેશ કરી શકાતા હોય છે। એક જ સજીવના શરીરમાં ઘણા બધા કોષ ભેગા કરવામાં આવે અને એ કોષો જુદા જુદા કાર્ય કરવા માટે વપરાતો હોય એને આપણે બહુકોષી પ્રાણી કહેવામાં આવે, જેમાં વિવિધ પ્રકારના અંગ, વિવિધ પ્રકારની પેશી અને વિવિધ પ્રકારના તંત્ર આની અંદર રચના થતી હોય, જેમ કે રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, ઉચ્ચક તંત્ર વગેરે વગેરે। દરેક બહુકોષી સજીવ જે છે એ એક જ કોષમાંથી નિર્માણ પણ પામતો હોય છે, એટલે કે એક કોષમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ થઈ શકતું હોય છે। દરેક સજીવમાં કોષ વિભાગ થઈ ગયા બાદ તેવા પ્રકારના કોષો ઉત્પન્ન થતા હોય છે, જેમ કે એક કોષી સજીવમાં અમીબા જેવો કોષ ઉત્પન્ન થતા હોય છે, બહુકોષીમાં બહુકોષી ધરાવતા કોષ ઉત્પન્ન થતા સજીવ ઉત્પન્ન થઈ શકતા હોય છે। તો આમ બધા કોષો આપણા પૂર્વે આપણા અસ્તિત્વ ઘરે આવેલા હોય એમાંથી કોષો ઉદ્ભવેલા એવું બની શકતું જોવા મળતું હોય છે। હવે સવાલ છે કે શું બધા કોષો કદમાના આકારમાં સરખા હોય? તો જવાબમાં ના, વનસ્પતિના જુદા જુદા ભાગોના કદ યા કોષના કદ અને આકારના બધા જુદા જુદા જો પડે, દરેક વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષના કદ અને આકાર હંમેશા જુદા જુદા જોવા મળતા હોય છે। શું બધા જ કોષોની રચના જે છે એ લગભગ સરખી જોવા મળતી હોય છે? એમાં પણ જવાબ આવશે ના, બધા જ પ્રકારના કોષોની સંરચનામાં કોષ દિવાલ અને કોષ કેન્દ્રની હાજરી એ માત્રિક સમાનતા જોવા મળતી હોય છે। વનસ્પતિના શરીરના વિવિધ ભાગોમાં કોષની ભિન્નતા પારખી શકાય? તો જવાબ હા, દરેક વનસ્પતિના જે વિવિધ ભાગો જે છે એ ભાગોના કોષો વચ્ચેની ભિન્નતા 100% તપાસી શકાતી હોય છે। આ વનસ્પતિના વિવિધ ભાગોની અંદર ખાસ કરીને એના કોષો કદ, આકાર, રંગ અને કાર્યમાં જુદા હોવાથી એની ભિન્નતા આપણે 100% પારખી શકતા હોય છે। શું આપણને એમાં સમાનતા જોવા મળે છે? તો જવાબ સ્પષ્ટ આવે કે હા, આપણને એમાં સમાનતા જોવા મળતી હોય છે। આ સમાનતા કોષ કેન્દ્રમાં, રાજધાનીમાં અને સૌથી બહારની જે કોષ દિવાલ જે છે એમાં આપણને ખાસ કરીને સમાનતા જોવા મળે। ફરી એક વાર આપણને આ બધા જે કોષો જે છે એમાં સ્પષ્ટ કોષ કેન્દ્રમાં, કોષ દિવાલમાં, રાજધાનીમાં આ પ્રકારની સમાનતા 100% જોઈ શકાતી હોય છે। હવે ઉચ્ચ પ્રકારના સજીવો જે છે ની જેમ એકોષી સજીવોમાં પણ કાર્યની વહેંચણી અને બહુકોષી સજીવોમાં કાર્ય વહેંચણી કેવી રીતે થઈ રહી છે એ આપણે હવે જોવાનું છે। દરેક સજીવના કદ
અને આકાર ભિન્ન છે, વિભિન્ન પ્રકારના જોવા મળે છે. દરેક અંગ જે છે એ વિશિષ્ટ કાર્ય સાથે સંબંધ પણ ધરાવતો હોય છે. વિવિધ કાર્ય કરવા માટે શરીરની અંદર વિવિધ પ્રકારના કદ અને આકાર 100% બદલાતા રહેતો હોય છે, ધારણ કરતા જોવા મળતો હોય છે. દાખલા તરીકે અમીબા, અમીબા જેવા પ્રાણીના કોષ તો આકારમાં સતત બદલાતો રહેતો હોય છે, અને અમીબા એક પ્રાણી એક કોષી પ્રાણી હોવાથી તે ઉચ્ચ પ્રકારના સંજોની માપક પેશી અંગ કે તંત્ર જેવા અંગ ધરાવતી હોતી નથી. કારણ કે અમીબાની અંદર એક જ કોષની મદદથી શરીરના બધા જ પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય છે, અને ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ એની શરીરની અંદર કોષી અંગિકાઓ આવેલી છે. પહેલાં અમીબાની અંદર ચોક્કસ શરીરની અંદર કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારની અંગિકાઓ પણ એમાં જોવા મળતી હોય છે. કોષ મારેલું ચોક્કસ દ્રવ્ય, અન્નકણોનું પાચન, કોષમાંથી નકામા પદાર્થ બહાર કાઢવા, આ તમામ કાર્યો જે છે એ અમીબાની અંદર ચોક્કસ અંગિકા જ કરતી હોય છે. બીજા કોઈ અવયવ કામ કરતા હોતા નથી, કારણ કે અમીબા એક કોષનો બનેલેખ એક કોષી સજીવ ગણી શકાતો હોય છે. બહુ કોષી સજીવ જે છે જેના કાર્ય, તેના આકાર અને એનું શ્રમ વિભાજન હંમેશા અલગ ગણાતું હોય છે. જેમ કે મનુષ્યના શરીરની અંદર જુદા જુદા જે ભાગો જે છે એના જુદા જુદા ભાગોનું કાર્ય જુદા જુદા તંત્ર કરતા હોય. જેમ કે ચેતાતંત્રનું કાર્ય છે સંદેશા લેવાનો, સંદેશા જીલવાનો, સંદેશા મોકલવાનું કામ કરતું હોય છે. હૃદય જે છે વૃદ્ધિ પરિવર્તનનું કામ કરતું હોય છે. જઠર જે છે એ ખોરાકનું પાચનનું કામ કરતા હોય છે. તો આ રીતે બહુકોષી સજીવ જે છે એ સજીવનો આકાર એક ચોક્કસ નિશ્ચિત હોય છે, અને એને પરિણામે એના શરીરની અંદર જે કોષો રહે છે એમાં ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુકોષ આ બધા એમાં જોવા મળતા હોય છે. તો આ રીતે એક કોષી સજીવમાં અંગિકા મુખ્ય બધા જ કામ કરતા હોય છે, જ્યારે બહુકોષી સજીવની અંદર પેશી અંગ અને તંત્ર જે છે એ અલગ અલગ હોય છે, અને એ શ્રમ વિભાજન કાર્ય મોટેભાગે સંભાળતા જોવા મળતા હોય છે. હવે ખાસ કરીને કોષો જે છે એની શોધ આપણે પહેલાં કીધી તેમ રોબર્ટ હૂક નામના વિજ્ઞાની પણ કરી હતી. એણે સૌથી પહેલાં સૂક્ષ્મદર્શક કેન્દ્રની અંદર એક ઓક નામની વૃક્ષની જે છાલ જે છે એ છાલની પાથરી જે ચીલીઓ જે છે એનું સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં અવલોકન પણ કરેલું, અને આ અવલોકનની અંદર મધપુડા જે છે એ મધપુડા જેવા ખાના જેવી રચના એટલેમાં એને જોવા મળી હતી, અને એ રીતે એણે આ કોષોની રચના પણ કરેલી હતી. કોષોની શોધ કરવા એમ પણ કહી શકાતું હોય છે. હવે કોષને સજીવનો એક બંધારણીય અને ક્રિયાત્મક એકમ તરીકે પણ ગણવામાં આવતો હોય છે. દરેક કોષ જે છે એ એનો શરીર જે છે એનું બંધારણીય એકમ અને ક્રિયાત્મક એકમ એટલે કોષ કહેવાતો હોય છે. એક કોષી સજીવ જે માત્ર એક જ કોષોના બનેલા હોય છે અને એમના શરીરના જે બધા જ પાયાના જે કાર્યો જે છે એ કાર્યો અને ક્ષમતા આ કોષ જ કરતો જોવા મળતો હોય છે. ઉચ્ચ કક્ષાના બહુ કક્ષાના જે પ્રાણી બહુ કોષી પ્રાણીઓ જે છે એની અંદર પેશી અંગ કે તંત્ર એક અક્ષરનું આયોજન થયેલું જોવા મળતું હોય છે, અને આ બહુકોષી સજીવની અંદર શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન, ઉત્સર્જન, ચેતાતંત્ર એમ વિશિષ્ટ પ્રકારના કાર્યો જે છે એ કોષીય લેવલ પર થતું જોવા મળતું હોય છે. હવે કોષનું આયોજન કેવી રીતે કરવામાં આવતું હોય છે? આપણે મને કીધું એમ કોષ જે છે એ કોષની અંદર મુખ્યત્વે ક્રિયાત્મક અને રચનાત્મક જેને કહેવામાં એક એકમ ગણાતો હોય છે. કોષની અંદર મુખ્ય રચનાત્મક ભાગ તરીકે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળતું હોય છે. પ્રત્યેક કોષની અંદર મુખ્ય રચનાત્મક ભાગ તરીકે કોષરસ, કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર અને કોષરસ તરીકે જોવા મળતા હોય છે. કોષરસના વિવિધ કાર્યો જે છે એ વિશિષ્ટ ઘટકો પણ ધરાવતા હોય છે, જેને આપણે અંગિકા કહેતા હોય છે. તો અંગિકાની વ્યાખ્યા આ રીતે આવશે કે કોષરસ જે છે એ કોષના વિવિધ કાર્યો જે કરવાના હોય એ કાર્યના ઘટક સાથે સંકળાયેલો હોય એને આપણે અંગિકા કહેતા હોય છે. જેમ કે કણાભસૂત્ર, અંતઃકોષરસદાળ, ગોલકી પ્રસાધન અને લાઇસોઝોમ તથા રિબોઝોમ એ અંગિકા તરીકેના ભાગ તરીકે ગણી શકાતા હોય છે. આમ વિવિધ પ્રકારની અંગિકાઓ જે છે એ અંગિકાઓ સહિત કોષરસ, કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસ પટલ દ્વારા કોષનું એક આયોજન પણ કરતા હોય છે. આ આયોજનથી કોષની બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અને તેમની તથા તેમના પરિવાર સાથેની આંતરક્રિયાઓનો પણ એક શક્યતાનો ભાગ એમાં દર્શાવી શકાતો હોય છે. હવે એક અગત્યનો ભાગ છે
कोष तत्व स्थान लक्षण અને કાર્ય કોને કહેવાય આપણે લઈએ તો કોષ તત્વ સ્થાન ક્યાં આવ્યું છે તો કોષ રસસ્થળ જે કહેવાય કોષ રસસ્થળ જે કહેવાય એ કોષ તત્વ સૌથી બહારનું આવરણ છે કોષ રસસ્થળ જે છે એ કોષ તત્વ સૌથી બહારનું આવરણ એક અંગ છે આવરણ છે અને પ્રાણીઓની અંદર એ બહારના સ્થળ તરીકે ઉખાતું પણ જોડતી હોય છે જ્યારે જીવાણુ કોષ એટલે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર कोष दीवाली अंदर ये आवेलो छे तो कोष रसपटल जे छे ए प्राणी कोष के अंदर और वनस्पति कोष के अंदर ए कोष दीवाली अंदर आवेलो गणी शकातो छे हवे ई लाक्षणिकता कोने के मा जोजे कोष रस जे स्तर जे छे ए जीवंत छे पात्रु छे स्थिति स्थापक छे नाजुक छे अने पसंदगी पान प्रवेक्षशील घटक या पटल तरीके पण गणी शकातो होय छे बराबर कोष रसपटल नाजुक स्थितिस्थापक जीवंत त्यारबाद पसंदगी पान प्रवेशशील पटल तरीके पण गणी शकात हो जवे एना कार्य ले कोष पटल शु कार्य करतो छे कोष ने तेना बाह्य पर्यावरण माथी अलग राखवानुं काम करतो पहलु कार्य शु छे कोष ने तेना बाह्य पर्यावरण थी अलग राखवानुं काम करे कोष ना अंदर ना द्रव्य ने आवरण पूरू पाडतो छे कोष रसतनो मुख्य कार्य छे के कोष मां प्रवेशता અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યનું નિયમન પણ કરતો હોય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ આ પ્રસરણ પામી કલામાંથી પસાર થતા હોય છે અને પાણીના અણુની આશ્રિત દ્વારા કોષમાં ટાટપાટી એ પસાર પણ થતો જોવા મળતો હોય છે તો હવે આપણે ફરી લઈએ કે કોષ પટલનું કાર્ય શું છે જોઈએ અને લક્ષણતા જોઈને કાર્ય લઈએ કોષ એ કોષતંત્ર સૌથી બહારનું આવરણ ગણાતો હોય છે પ્રાણી કોષમાં તે બહારના સ્તર તરીકે પણ ઓળખાય છે તે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની લગભગ અંદરની બાજુ આવેલો હોય છે લાક્ષણિકતા કોષ રસપટલ નાજુક સ્થિતિસ્થાપક પાત્રુ અને પસંદગીમાન પ્રવેશક તરીકે ગણાતો હોય છે કાર્ય કોષ તે તેના બાહ્ય આવરણથી અલગ રાખવાનું કામ કરે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડતો હોય છે કોષ રસનું મુખ્ય કાર્ય છે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા જે દ્રવ્યો જે છે એનું કંટ્રોલ કરવાનું સંકલન કરવાનું કામ કરતું હોય છે ત્યારબાદ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુના પ્રસરણ જે છે એ કલામાંથી પસાર થતા હોય છે અને પાણીના અણુઓ જે છે એ આશ્રિતી દ્વારા કોષમાંથી પટલ માંથી પસાર થાય છે પાણીના અણુઓ જે છે એ આશ્રિત દ્વારા કોષ પટલમાંથી પસાર થતા હોય છે તો આજે આપણે સજીવના પાણીમાં કોષની વ્યાખ્યા એની શોધ કરતા કોષ સામગ્રી એક કોષી બહુકોષી વચ્ચેનો તફાવત અને કોષ પટલ સ્થાન લાક્ષણિકતાની કાર્ય વિશે આપણે અભ્યાસ કર્યો.